નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી તલવટી, નવો સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટરનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ગુપ્ત યુગ એટલે તો કે જે ગુપ્ત વંશના જે રાજાઓ હતા એનો જે સમય હતો એ સમયગાળા દરમિયાન રાજાઓએ કઈ કઈ જગ્યા પણ પ્રસિદ્ધિ પોતાના રાજ્યની અંદર ફેલાવી બરાબર. અને ગુપ્ત યુગના જે અન્ય શાસકો એટલે અન્ય બીજા જે પણ રાજાઓ છે તેના વિશેની માહિતી છે એ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ઈસોની 3 સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સત્તા સ્થપાઈ બરાબર. ઈસુની 3 સદી એટલે ભગવાન ઈસુ ખ્રિસ્ત છે તેમની છે 3 સદી હતી બરાબર. એ સમયગાળા દરમિયાન તો કે મગધની અંદર એટલે મગધ રાજ્ય છે ત્યાં ગુપ્તવંશની સત્તા સ્થપાઈ. ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી બરાબર. હવે જે ગુપ્તવંશ હતો એણે ભારતની અંદર તો કે રાજકીય એકતા, રાજ્ય રાજ્ય વચ્ચે જે એકતા, શાંતિ અને લોકોને સુરક્ષા આપી, તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી બરાબર. હવે તેનાથી શું થયું કે દેશની અંદર દરેક રાજ્યની અંદર હવે લોકો છે બરાબર એ સમૃદ્ધ થવા લાગ્યા અને દરેક રાજ્ય છે એની અંદર પણ સમૃદ્ધિ જોવા મળી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહે છે. પ્રશ્ન પૂછાય છે કે કયા યુગને ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો કયો યુગ આવશે? ગુપ્ત યુગ. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આભાગી બરાબર. સુવર્ણ યુગ એટલે કોને કહેવાય છે? તો કે દેશની સમગ્ર પ્રજા, દેશના બધા જ લોકો છે એ સર્વોત્કૃષ્ટ એટલે જે કોઈ પણ સમૃદ્ધિ છે, સ્થિતિ છે એ સર્વોચ્ચ એટલે કે સૌથી આગળ હોય, પ્રગતિ કરે બરાબર છે. આ બધી બાબતો છે એને સુવર્ણ યુગ કહી શકાય. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી બરાબર. ગુપ્ત રાજાઓ છે, સમ્રાટો એટલે રાજાઓ. તો ગુપ્ત વંશના જે રાજાઓ છે એને લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે બરાબર. જેની પ્રશંસા એટલે જે ગુપ્ત વંશના જે રાજાઓ હતા જેણે લોકોને શાંતિ, સલામતી અને સમૃદ્ધિ આપી છે. તો આ જે પ્રશંસા, આ જે વખાણ છે એ ભારતની અંદર જે વિદેશી મુસાફરો આવ્યા હતા એણે પોતાની જે નોંધ પોતી, પોતાની જે બુક પોતી છે એની અંદર લખેલું છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું બરાબર. ગુપ્ત યુગ છે તો એ સુવર્ણ યુગ, સુવર્ણ યુગ એટલે સોનાનો સમય. એ તો કે ગુપ્ત સમ્રાટોનો એટલે કે ગુપ્ત રાજાઓ હતા એણે જ્યાં સર્જન કરેલું હતું. હવે ગુપ્ત રાજાઓની અંદર આપણે ચંદ્રગુપ્ત પહેલો છે એની વાત કરવાની છે કે ચંદ્રગુપ્ત રાજા જે છે એ ક્યારે? તો કે એને રાજ્ય જે છે બરાબર મગધ રાજ્ય છે તેની ગાદી ઉપર આવ્યું. એણે ક્યાં ક્યાં જે કોઈ પણ પરાક્રમો કરેલા હતા, એણે કઈ કઈ બાબતની અંદર છે સિદ્ધિ મેળવેલી? તો જોઈએ, મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો બરાબર. મગધ સામ્રાજ્ય એટલે મગધ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે શ્રીગુપ્ત. ક્યાં વંશનો હતો? તો કે ગુપ્ત વંશનો. એટલે પ્રશ્ન પૂછાય ગુપ્ત વંશનો સ્થાપક રાજા કોણ હતો? તો કોણ આવશે? શ્રીગુપ્ત. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું. હવે શ્રીગુપ્ત છે એના પુત્રનું નામ, પુત્ર એટલે દીકરો, તો તેના દીકરાનું નામ શું હતું? તો કે ઘટોત્કચ. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો બરાબર. હવે એ પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ ક્યારે આવ્યો? તો કે ઈસવીસન 319 બરાબર. ઘટોત્કચ છે એના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ છે એ ઈસવીસન 319 પાટલીપુત્રની ગાદી ઉપર આવે છે. તેણે શક્તિશાળી લેચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત પ્રથમે અથવા તો ચંદ્રગુપ્ત પહેલાએ કોની સાથે લગ્ન કર્યા? તો કે કુમારદેવી સાથે. કુમારદેવી કઈ જાતિની હતી? તો કે લેચ્છવી જાતિની રાજકન્યા એટલે રાજાની જે દીકરી, રાજકુમારી બરાબર છે, કુમારદેવી છે તેની સાથે એણે લગ્ન કર્યા. લેચ્છવીઓની સહાયથી તેણે મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. હવે લેચ્છવી જે કોઈ પણ લોકો હતા બરાબર, એટલે લેચ્છવીની સહાયથી લેચ્છવી રાજા હતા તેની દીકરી કુમારદેવી છે એની સાથે ચંદ્રગુપ્તે લગ્ન કર્યા. એટલે હવે લેચ્છવી રાજાઓ છે એની એને મદદ મળી અને એની સહાયથી મગધ સામ્રાજ્ય છે એનો તેણે વિસ્તાર કર્યો. તેણે મગધની પાસે પ્રયાગરાજ એટલે હાલનું અલ્હાબાદ, સાકેત એટલે હાલનું અયોધ્યા,
જેટીલે મગધનો વિસ્તાર કર્યો. બરાબર, મગધની આજુબાજુના પ્રદેશો એટલે કે પ્રયાગરાજ અને સાકેત અનુક્રમે તો કે હાલનું અલ્હાબાદ અને અયોધ્યા બે જેટી લીધા અને પોતાનું મગધ રાજ્ય છે તેનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજાથી રાજનું ગૌરવ બિરુદ પ્રાપ્ત કર્યું. બરાબર, પ્રશ્ન પૂછાય કયા રાજાને મહારાજાથી રાજનું બિરુદ પ્રાપ્ત કરેલો હતું અથવા તો બિરુદ ધારણ કર્યું હતું? કોણ આવશે? ચંદ્રગુપ્ત પહેલો. જે મહારાજા હોય, બરાબર, રાજા છે ને મહારાજા કહેવાય, પણ આ તો રાજાઓનો પણ રાજા એને કહેવાય મહારાજાધિરાજ. એટલે મગધની બાજુનો છે પ્રયાગરાજ અને અયોધ્યા. બરાબર, એટલે પ્રયાગરાજ અને સાકેત આ બે રાજ્ય છે, એણે જીતી લીધા, પોતાના મગધ રાજ્યનો વિસ્તાર વધાર્યો, પરિણામે તેને મહારાજને બદલે મહારાજાધિરાજ, બરાબર, આવું ગૌરવ આપતું બિરુદ્ધ છે એણે ધારણ કર્યું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિતિ કરાવવા સોનાના સિક્કા બહાર મળ્યા. બરાબર, કોણ પોતે જે છે એટલે કે ચંદ્રગુપ્ત પહેલો છે એણે પોતાની સત્તા અને એની જે પ્રતિષ્ઠા હતી, જે માન મૂકો હતો, એ લોકોને બતાવવા માટે થઈ અને એને સોનાના જે સિક્કા છે એ એના રાજ્યની અંદર બહાર પડાવ્યા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કર્યો. બરાબર, ચંદ્રગુપ્ત પહેલો છે એનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક તરીકે એટલે કે એને રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો એ રાજા બનાવવાનો, ત્યારે એણે ગુપ્ત સંવંતની જેમ આપણે અત્યારે ઈસવીસન, બરાબર, આપણે જે અંગ્રેજી કેલેન્ડર આવે છે, પછી ગુજરાતી કેલેન્ડર, જે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે એ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. બરાબર, અને અંગ્રેજી કેલેન્ડર જેને આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી, બરાબર, આ રીતે આપણે જે સમયગાળો છે એ નક્કી કરીએ છીએ. આપણું ગુજરાતી કેલેન્ડર છે તો કે કારતક માક્ષર, આ રીતે આપણું જે મહિનાઓ છે એની ગણતરી કરીએ છીએ. તો એ સમયે ચંદ્રગુપ્ત પહેલો છે એણે ગુપ્ત સંવંત નામનું જે કેલેન્ડર છે એણે શરૂ કરેલું. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો. ચંદ્રગુપ્ત પહેલા એ જે ગુપ્ત સંવંત નામનું જે કેલેન્ડર શરૂ કરાયું તો એનો સ્વીકાર કોણે કર્યો હતો? કે આપણે સૌરાષ્ટ્રનું વલભી રાજ્ય એટલે ભાવનગર પાસે આવેલું છે, બરાબર, વલભી, તો એનો સ્વીકાર કર્યો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની ગોઠવણી શક્ય હતી. ગુપ્ત સંવંત જે છે એ શરૂ કર્યું, બરાબર, અને એના કારણે હિન્દના એટલે ભારતના ઇતિહાસમાં કાળગણના એટલે સમયગાળો છે એની ચોક્કસ ગોઠવણી છે એ કરવામાં આવી. જે કંઈ પણ બનાવો બની ગયા છે, જે કોઈ પણ ઘટના ઘટિત થઈ ગઈ છે, એ બધી ઘટનાઓ બનાવો છે એની ગોઠવણી કરવામાં આવી. કયા કેલેન્ડર અનુસાર? તો કે જે ગુપ્ત સંવંત નામનું જે કેલેન્ડર છે તેના દ્વારા, બરાબર, ભારતના ઇતિહાસની જે કાળગણના જે સમયગાળો છે એની ગોઠવણી છે, ઇતિહાસમાં જે બનાવો બની ગયા છે એની ગોઠવણી શક્ય બની. આગળ વાત કરીએ સમ્રાટ સમુદ્રગુપ્ત. બરાબર, હવે ચંદ્રગુપ્ત છે, ત્યાર પછી એને દીકરો જે છે સમુદ્રગુપ્ત, એ તો કે ગાદી ઉપર આવે છે. એટલે આપણે જાણીએ છીએ કે પહેલા જે ગાદી પ્રથા વારસાગત હતી, કે રાજા છે એનો દીકરો જ તો કે રાજા બને છે. બરાબર, એટલે હવે ચંદ્રગુપ્ત છે તેનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી તેનો દીકરો સમુદ્રગુપ્ત છે એ મગધની ગાદી ઉપર આવે છે. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી. બરાબર, ચંદ્રગુપ્ત પહેલો એના પછી એનો પ્રતાપી એટલે વીર પુત્ર જે છે સમુદ્રગુપ્ત એ મગધની ગાદી ઉપર આવે છે. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કા ઉપરથી મળે છે. સમુદ્રગુપ્ત છે તેના સમયની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે પ્રયાગરાજ, પ્રયાગરાજ એટલે આગળ હમણાં જ આપણે જોયું તો કે અલ્હાબાદ. બરાબર, અલ્હાબાદની અંદર જે સ્તંભલેખ આવેલો છે જેને પ્રયાગ પ્રશસ્તિ પણ કહે છે અને સમુદ્રગુપ્તે જે સિક્કા બનાવ્યા હતા એની અંદરથી સમુદ્રગુપ્તની માહિતી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે. બરાબર, પ્રયાગરાજની અંદર જે સ્તંભલેખ એટલે કે જે પ્રશસ્તિ છે એની રચના કોણે કરી છે? તો કે રાજકવિ છે હરિશેણ છે. તેના સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્ગજો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવે છે. બરાબર, જે આ પ્રશસ્તિ છે એની અંદર કઈ કઈ બાબતો દર્શાવવામાં આવી છે? તો કે સમુદ્રગુપ્ત છે એના દિગ્વિજયો એટલે એણે જે કંઈ પણ વિજયો મેળવ્યા છે એ અને એની જે સાંસ્કૃતિક સિદ્ધિ, બરાબર, છે એ સમયની અંદર જે સંસ્કૃતિ છે એનો જે ફેલાવો થયો તો એણે સંસ્કૃતિમાં જે સિદ્ધિઓ મેળવી હતી એ એની અંદર દર્શાવેલી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતમાં મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુશાણ શાસન તંત્ર સુધી પોતાની વિજય યાત્રા કરી. હવે સમુદ્રગુપ્ત છે એણે ખૂબ જ ઓછા એટલે કે ટૂંકા સમયગાળામાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્ય છે એના ઉપર આક્રમણ કરી અને વિજય મેળવ્યો. જેની અંદર આપણે વાત કરીએ
કે અફઘાનિસ્તાનના કુશાણ શાસનતંત્ર સુધી પોતાની જે વિજય યાત્રા પોતાની જીત છે મેળવી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓના ઘરે એવા હતા, બરાબર. દક્ષિણ આપણે જે ચાર દિશા હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો દક્ષિણ ભાગની અંદર એણે 12 રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે એટલે કે ડાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા, બરાબર. આ 12 રાજાઓ છે એને હરાવ્યા એટલે 12 રાજાઓનું રાજ્ય છે એ કોનું થઈ જાય, તો કે જે તે રાજા જીતે. અને કયો રાજા જીતો? તો કે સમુદ્રગુપ્ત. તો સમુદ્રગુપ્તે આ 12 રાજાઓ છે એને રાજ્ય ખાલી કરાવવાને બદલે, ખાલસા કરાવવાને બદલે ખંડિયા રાજાઓ, ખંડિયા એટલે એને જે ખંડણી ભરવાની, બરાબર. અને ડાપણ પૂર્વ પુનઃસ્થાપિત એટલે પાછા એ રાજા છે એને ત્યાં ફરી પાછા રાજા તરીકે મૂક્યા હતા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી, બરાબર. રાજ્ય છે એનો વહીવટ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવતી? તો કે રાજ્યપાલ અને અધિકારીઓ. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ, બરાબર. સમુદ્રગુપ્ત છે મહાન વિજેતા. વિજેતા એટલે જે તે રાજ્ય છે એના ઉપર એણે વિજય મેળવે એટલે એને વિજેતા કહેવાય. અને સંસ્કારી, બરાબર, જે સંસ્કારોથી ભરપૂર એટલે દરેક સંસ્કાર જે છે, માન મર્યાદા આ બધી વસ્તુ જે છે એની અંદર જોવા મળતી હતી, એટલે સંસ્કારી સમ્રાટ એટલે રાજા હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર પણ નોંધપાત્ર હતા. એણે સાહિત્યની અંદર જે કંઈ પણ સિદ્ધિઓ મેળવી હતી, બરાબર, એનું ચારિત્ર પણ સારું હતું. એટલે આ બધી બાબતે તો કે સમુદ્રગુપ્ત છે, બરાબર, એ તો કે પોતાની નામના જે છે એણે મેળવી છે. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. નીચે લીટી કરજો. જો ચંદ્રગુપ્ત પહેલો છે એણે મહારાજા ધીરાજનું બિરુદ મેળવ્યું હતું, જ્યારે સમુદ્રગુપ્ત છે તો કે કવિરાજનું બિરુદ. કઈ રીતે કવિરાજનું બિરુદ મેળવ્યું? તો કે એણે અનેક કાવ્ય છે એની રચના કરી અને જેના લીધે તો કે એને કવિરાજનું બિરુદ મેળવ્યું. એટલે તમને એમસીક્યુમાં અથવા એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે ક્યાં રાજાને કવિરાજનું બિરુદ આપવામાં આવ્યું હતું, અથવા તો ક્યાં રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું, તો કોણ આવશે? સમુદ્રગુપ્ત. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી, બરાબર. આજે તો કે જે સમુદ્રગુપ્ત છે એનું એક પણ કાવ્ય છે એ હાલમાં જોવા મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે, બરાબર. સમુદ્રગુપ્તે જે સિક્કા બહાર પડાવ્યા હતા એ સિક્કામાં એને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. વીણા વગાડતો એટલે તો કે આપણે જે સંગીતના જે ઓર્નામેન્ટ્સ હોય, જે સાધન હોય, એમાં જે વીણા એટલે જે વાજિંત્ર છે એ વીણા વગાડતો એને દર્શાવવામાં આવ્યો છે. તેના દ્વારા શું સાબિત થાય છે? તો કે જે સમુદ્રગુપ્ત છે એક સંગીત પ્રેમી રાજા હશે એવું આપણે કહી શકીએ, બરાબર. ત્યાંથી આગળ વાત કરીએ. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા, બરાબર. સમુદ્રગુપ્ત છે તેનું જે શાસન હતું એ સમયમાં તો કે અનેક મંદિરો બંધાણા હતા, બૌદ્ધ વિહારો. બૌદ્ધ વિહારો એટલે તો કે બૌદ્ધ ધર્મના જે સાધુ સંતો હોય, બરાબર, એને આરામ કરવા માટેનું, એ રોકવા માટેનું જે સ્થળ છે એને બૌદ્ધ વિહારો કહેવાય. અને જૈન ઉપાશ્રયો એટલે જૈન જે મંદિરો છે એને બંધાયા. તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. પ્રશ્ન પૂછાય ક્યાં રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો? તો કોણ આવશે? સમુદ્રગુપ્ત. આ સંદર્ભે તેણે સિક્કા બહાર પડાવ્યો, અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો એના સંદર્ભે તે માટે થઈ અને સમુદ્રગુપ્તે પોતાના રાજ્યની અંદર સિક્કા છે બહાર પડાવ્યા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું. તેણે પોતાનું જે રાજદરબાર હતું એને એની અંદર લોકો અનેક વિદ્વાનો એટલે સાહિત્ય છે તેના જાણકાર, બરાબર છે, જે સાહિત્યકારો છે, બ્રાહ્મણો છે, તો આ બધા છે એ બધાને પોતાના દરબારમાં ભેગા કર્યા અને એક ઉચ્ચ પ્રકારનું ઉત્તમ કોટીનું સાહિત્ય છે તેનું સર્જન કરાવ્યું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા, બરાબર. સમુદ્રગુપ્ત છે એ તો કે જ્ઞાનીઓની મિત્રતા ઈચ્છતો હતો અને જ્ઞાનીઓ તો કે જે સમુદ્રગુપ્ત છે એની સોબત એટલે એની મિત્રતા સંગત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. કયા ધર્મને વધારે મહત્વ આપ્યું હતું સમુદ્રગુપ્તે? તો કે હિન્દુ ધર્મને. તેણે સામાજિક રીતરિવાજો પણ સ્વીકાર્યા હતા, બરાબર. સમાજની અંદર હિન્દુ ધર્મના જે રીતરિવાજો હતા એ કોણે સ્વીકારેલા હતા? તો કે સમુદ્રગુપ્તે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. પ્રાચીન ભારત, પ્રાચીન એટલે જૂનું, તો પહેલાના સમયમાં જે આપણો જે ઇતિહાસ છે એ સમયમાં તો કે સમુદ્રગુપ્ત છે તેનું સ્થાન વિશિષ્ટ અને તો કે ઉચ્ચ એટલે કે નોંધપાત્ર અને સૌથી આગળ હતું. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. એટલે ગુપ્ત સામ્રાજ્યની અંદર ગુપ્ત રાજાઓ હતા
તેની અંદર જે સૌથી મહત્વનો બરાબર સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તો કે સમુદ્રગુપ્ત. હવે અહીંયા તમારે હોમવર્ક જે આપું છું બરાબર છે એની અંદર તમને જે બે ટૂંકણું જ આપું છું, બે ટૂંકણું છે તમારા હોમવર્કની અંદર કરવાની છે. પહેલી ટૂંકણું છે ચંદ્રગુપ્ત પહેલો અને ટૂંકણું તો બે સમ્રાટ સમુદ્રગુપ્ત બરાબર. આ બે બે ટૂંકણું છે એ તમારા હોમવર્કની અંદર કરવાની રહેશે. તો આજે આપણે અહીંયા સુધી જોઈએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ જય હિન્દ.